નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. મિત્રો, હું વાત કરું માંડવી તાલુકાની. માંડવી તાલુકો એક આપણે કહીએ કે શાંત તાલુકો છે. આ તાલુકાની અંદર પર્યાવરણ પ્રેમીઓ જ ઘણા બધા છે, જીવસૃષ્ટિને બચાવવામાં પણ ઘણા અગ્રેસર હોય છે. મિત્રો, હું તમને ચોક્કસ કહીશ કે જે અમે જે આશાપુરા ન્યૂઝ ચેનલ અમારી જે GHCL કંપનીનો જે અમે વિરોધ કરીએ છીએ, શું કામ કરીએ છીએ તમને હું જણાવું. મિત્રો, માંડવી તાલુકાના ત્રગડી ગામે આ તમે જોઈ રહ્યા છો ટાટા પાવર પ્લાન્ટ આવેલો છે. કેમેરામેનને કહીશ કે ટાટા પાવર પ્લાન્ટ સામે કેમેરો ફરાવે એટલે તમને ખ્યાલ આવશે. આ જે ટાટા પાવર પ્લાન્ટ છે એનો ઝેરી જે કેમિકલ છે એ દરિયામાં છોડવામાં આવે છે, અને એ દરિયામાં જે છોડવામાં આવે છે કેમિકલ, એના કારણે હજારો લાખો માછલીઓ, પછી આપણે કહીએ કે કાચબાઓ મોતને ભેટે છે. આ દરિયાઈ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અસંખ્ય માછલીઓ, કાચબાઓ, અન્ય દરિયાઈ સૃષ્ટિઓ આવેલી છે જે મોતને ભેટે છે. તો અમારો વિરોધ કરવાનો આ મુખ્ય કારણ છે, કારણ કે દરિયાઈ સૃષ્ટિ આ કેમિકલના કારણે નાશ થઈ રહી છે. તો આજે આશાપુરા ન્યૂઝ ચેનલની અમારી ટીમ પહોંચી છે માંડવી તાલુકાના ત્રગડી ગામે. ત્રગડી ગામની વાત કરું તો વાઘેર સમાજ આપણી સાથે છે, જેઓ દરિયાઈ ખેડૂ કહેવાય. તો આજે એમની સાથે આપણે મુલાકાત કરશું. આજે ત્રગડી ગામના આગેવાનોએ આશાપુરા ન્યૂઝનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે દરિયાઈ જે જીવસૃષ્ટિ છે, માછલીઓ, એ મોતને ભેટી છે. તો એમનો આક્રોશ સ્વાભાવિકપણે સામે આવ્યો છે. આજે તો મળીએ. આપનું નામ? મારું નામ જામ આસિફ મહેબૂબ છે. હું ત્રગડી ગામનું માછીમાર છું. ને આ કંપની દ્વારા જે પણ આજે અમને જાણ થઈ કે આ કંપનીનું પાણી કાલે છોરવામાં આવ્યું હતું, લગભગ કાલે 11 વાગે, ને આ ઝેરી કેમિકલનું, ને એના લીધે આજે સાંજના કેટલીઓ માછલી મરેલી છે અંદર, તે આપ જોઈ શકો છો. ને તમે જો અત્યારે પણ કેટલી મરેલી છે, તમે વિડીયો ઉતારે જ છે, તમને તો ખબર જ છે. તો આ અમે અગાઉ પણ જે અમે દીધો હતો, અગાઉ પણ એવી રીતે જ થયો હતો. કેમિકલના લીધે કેટલીઓ હજારો માછલીઓ મરેલી હતી, ને એના લીધે કેટલીઓ માછલીઓ મરેલી છે એના ફોટા પડ્યા છે અમને. લગભગ એ જ્યારે થયો ત્યારે 2011 કે 2012માં ત્યારે માછલીઓ મરેલી હતી એમના વિડીયો આપ પડ્યા છે, ને અંદરના છે અમારા કને વિડીયા. ને આ કંપનીઓ છે જે ટાટા પાવર પ્લાન્ટ, એ લગભગ હમણાં કેટલા, લગભગ 1 મહિનો થયો આ ચેનલ બંધ હતી, 1 મહિનો થયો ચેનલ બંધ હતી. હમણાં ચાલુ થયા ભેગો જ અંદર લગભગ હજારો માછલીઓ મરેલી છે. ખાસ હું વાત કરું તો જે તંત્ર આપણે કહીએ કે સરકારી તંત્રમાં આ વિશે આપણે તમે લોકોએ ફરિયાદ કરી છે? અમારી બધે ઠેકાણે ફરિયાદ થયેલ છે, કોઈ અમને દાદ આપતો નથી. અમે લાગે છે આમાં અધિકારીઓ કેમ એક્શન નથી લેતા આવી મોટી કંપનીઓ ઉપર? આપણે એ છે ને, એ એમના ભેગા મેલેલે છે, એમનું કારણ એ જ છે, બીજો કાંઈ નથી. નહીં તો અમે નાના માછીમાર છીએ, અમને કોઈ દાદ નહીં દેશે તો અમે ક્યાં જશું? તમને શું લાગે છે આમાં પૈસાનો વ્યવહાર થઈ જાતો હશે, તમને શું લાગે છે? 100% એવું જ હશે તો જ એક્શન નથી લેતા ને, એમનું કારણ જે છે ને તો જ મેં નથી લેતા. અહીંયાના જે વન વિભાગના અધિકારી છે, પ્રાંત અધિકારી છે, કલેક્ટર છે, પછી ગુજરાત સરકાર, એમને તમે શું ફરિયાદ કરશો? અમારી એક જ ફરિયાદ છે કે આ કંપનીઓ છે એમના ઉપર એક્શન લે, નહીં તો અમે માછીમારે મરી જશું એવું અમે કહીએ છીએ. અને ખાસ કરીને આપણે આપણા વડાપ્રધાન પણ પ્રકૃતિનો પ્રેમ બતાવતા હોય છે. હમણાં જ એમનો એક વિડીયો વાયરલ થયો હતો, આપણે જોયું કે વડાપ્રધાન વન્ય જીવસૃષ્ટિઓ, પછી આ દરિયાઈ જીવસૃષ્ટિઓને બચાવવાનો જે એમને અપીલ કરે છે. તો આ તમે એ વિશે શું કહેશો? એમને પણ અમે સાહેબને કહીએ છીએ કે અમારી પણ જો તમે થોડોક, અમને પણ જો તમે કે અમારી કેવી હાલત છે અહીંયા, ને આ કંપનીઓ દ્વારા કેવી રીતે અમારી માછી બધી મળેલી પડી છે એ તમે જોઈ શકો છો. અનેક વાર ફરિયાદો કરવા છતાં ટાટા કંપનીઓ છે, બીજી આજુબાજુની ઘણી બધી કંપનીઓ છે, એ અમને સમાચાર મળે કે જ્યારે ફરિયાદ આવે ત્યારે અધિકારીઓ એમ કહેતા હોય છે કે અમારી મિલીભગત છે તંત્ર સાથે, અમારો વાળ વાંકો નહીં થાય. તો એ વિશે શું કહેશો?
એમની તો મિલીભાગત છે એટલા માટે તો અમને દાદ જ નથી આપતા ને. અમે માછીમાર, નાના માછીમાર છીએ, અમે ક્યાં પહોંચી શકે એવા નથી. અમારી રોજીરોટી એના ઉપર હાલે છે, માછલીઓ ઉપર. તો અમે ક્યાં જશું ભાજી? અને આમાં તમે ક્યાં ક્યાં વિભાગોને તમે જાણ કરી? અમે તો ખાસ કરી એક ફિશરી છે, મામલેદાર સાહેબ છે, પછી કલેક્ટર સાહેબ છે, બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમે આવી રીતે જો કંપનીઓ અહીંયા કરતી હશે તો અમે ક્યાં જશું? અમે માછીમાર, નાના માછીમાર, અમે ક્યાં જશું? કેટલા વર્ષોથી તમે ફરિયાદ કરો છો અને અત્યાર સુધી કેટલી ફરિયાદો લેવાય છે? લગભગ એકે અમારી ફરિયાદ નથી લીધી. અગાઉ પણ અમે ફરિયાદ કરી હતી, જે માછલી મરેલી છે ને એમની, એમના વિડિયા પણ પડ્યા છે અમારા કને, ને બધું ભર્યું છે, ફોટા પણ પડ્યા છે. આ જ કંપની દ્વારા આઉટપુટ કેનલમાં, ને આ જ કંપનીએ છોડ્યો હતો ત્યારે પણ. હમણાં લગભગ 5 કે 8 દિવસ થયા ત્યારે જે ઇનપુટ કેનલ છે ને એમાંથી પણ માછલીઓ મળેલી મળી હતી, જે ટાટાની પણ જાય છે ને પછી અહીંયા અડાણી પણ કંપનીની જે કેનલ જાય છે ને એના એમાં પણ મળેલી માછલી છે. બસ છે સરકારી અધિકારી એ પણ એના ભેગો મળેલા છે, ને અમે એ જ કહીએ છીએ કે અમે તમે મળેલા હશો તો અમે માછીમાર ક્યાં જશું? અમે ગરીબ માછીમારો ક્યાં જશું? જો આવી કંપનીઓ અહીંયા આવતી રહેશે, બધી કંપનીઓ અહીંયા આવતી રહેશે, તો અમે માછીમારી કરવા ક્યાં જશું? તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ જે મુંદ્રાનો જે દરિયાઈ વિસ્તાર છે, માંડવી મુંદ્રાનો વિસ્તાર, એ બાજુ હજારો આપણે દરિયાઈ જીવસૃષ્ટિ છે, માછલીઓ છે, પછી અનેક અસંખ્ય જે કાચબાઓ છે એ મોતને ભેટી રહ્યા છે આ જે કેમિકલ જે છોડવામાં આવે છે એના કારણે. તો વિચારો કે આપણે માંડવીના બાળામાં જો આ GHCL કંપની આવશે તો આ બાળા વિસ્તારમાં પણ અનેક એવા કાચબાઓ છે જે પોતાના અહીંયા ઈંડા મૂકવા આવે છે દર વર્ષે, તો એ અસંખ્ય જીવસૃષ્ટિ છે, તે દરિયાઈ સૃષ્ટિ જે નાશ પામશે. તો અમારો એક પ્રયાસ છે કે આપણે સૌએ આપણી જે દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એને બચાવવાનો એક જે અમારો અભિગમ છે, એમાં અમે કંપની આવે, બીજી અનેક કંપનીઓ આવે એને અમે આવકાર આપીએ છીએ, પણ જે આવી કેમિકલયુક્ત જે ઝેરી કેમિકલ જે છોડે છે એનાથી આપણી જે સૃષ્ટિ છે એ દરિયાઈ સૃષ્ટિને નાશ પામે છે. તો જે હું કહીશ કે ચોક્કસ જે કંપનીનો જે સમર્થન કરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે વિચારજો, તમે આજે કંપનીનો સમર્થન કરશો પણ આવતીકાલે આ કંપનીઓ આપણા પર્યાવરણને, આપણી જે દરિયાઈ સૃષ્ટિ છે એને મોટો નુકસાન કરશે. તો આપણે આપણા અંગત સ્વાર્થ માટે કરી અને આપણે જે કંપનીઓનો જે સમર્થન કરીએ છીએ, તો ચોક્કસ હું કહીશ કે આના ઉપર તમે વિચાર કરજો. અમારો કોઈ એવો કંપનીઓને તો આવકાર જ હોય છે, પણ એવી કંપની જોઈએ કે જે નુકસાન ન કરે, પર્યાવરણને નુકસાન ન કરે, દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન કરે, એવી કંપની હોય તો આપણે આપણાને રોજગારી મળે, ફાયદો થાય. આવી જે ઝેરી કેમિકલ યુક્ત જે કંપનીઓ છે એને તો ચોક્કસ કચ્છમાંથી જાકારો આપવો જોઈએ, અને માંડવીમાં તો આ કંપનીઓ આવી ન જ આવી જોઈએ. તો હવે કોઈને બોલવું છે? હા, શું કહેશો વડી? આ ટાટા કંપની છે બરાબર, એ કોઈ માણસને ઓળખતા નથી, નાના માણસને નથી ઓળખતા. એ આવે છે બરાબર, કામ કરીને મોટા પૈસા આપી દે મોટાને બરાબર. સના માણસો પગડિયા છે, બીજા માણસો માછીમાર કરે છે બરાબર, એને કોઈ દાદ દેતો નથી. ને આ 15 વર્ષ પહેલાં હું એને કેસ કર્યો હતો આ પાણીનું બરાબર. કેસ મારો કેસ જીતીને આવ્યો. શું નિર્ણય આવ્યો કેસમાં? એ બંધ કરવાનો નિર્ણય આવ્યો હતો બરાબર. બરાબર, પછી બધા મને ફોડી નાખ્યા, ભાઈ આવે મૂકી દે, પણ જોકો છે આપણે કામ આપણે કરાવશું બરાબર. એ કામ નથી કરાવ્યા, નથી કોઈ કામ કરાવ્યા. જો આ કરે છે બરાબર, એનું પાણીનું, ગરમ પાણીનો નિયમ હતો, જેટલો પાણી મુકાય એનું તો ઘણું મુકાવે છે પાણી. પાણી છે ને, આપણે 4 ના મૂકીએ, આપણે એ રૂપિયો મૂકે છે. શું કામ મૂકે છે? નિયમ આવે છે ને બધાનું. તો એ પછી ગરમ પાણી છે એનો કૂલર જોઈએ, કૂલર તો કર્યા નથી બરાબર. બરાબર, ડાયરેક્ટ ગરમ પાણી મૂકે છે. શું કામ મૂકે છે બરાબર? આ દરિયામાં માછી મારે છે, આ ત્યાંથી કરીને 10 કિલોમીટર જાય છે અંદર પાણી, ગરમ પાણી, એ બધા દરિયામાં જાય છે ને. બીજો, આપણે જે આ કંપનીઓ છે એ રાતના ઝેરી ધુમાડો છોડે છે, દિવસના નથી છોડતા, રાતના છોડે છે. ધુમાડો નથી, આ ઝેરી કેમિકલ છે. તો
તો એનાથી પર્યાવરણને નુકસાન થાય છે, તો એના ઉપર કેમ જીપીસીબી બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શન નથી લીધું? એ ધુમાડો નથી, આ જો રાખ છે, રાખ રાખ કરી આવે છે, આ રીતિ કહેવાય ને, રીતિ આ છે, ધુમાડો નથી, રીતિ છે, એમાં કઈ મશીન તો છે નહીં, બધા મોટરનું છે બરાબર. આ જો આવે છે બહારની કુલસી આવે છે બરાબર, એનો રાખ છે, એ રાખ ઉડે છે, એ પણ કેમિકલ છે, કેમિકલ છે બરાબર, આ ધુમાડો નથી. અહીંયા ફેફસામાં ઘણા બધા લોકોને, દર્દીઓને બીમારી લાગુ પડી, બહુ તકલીફ, બહુ તકલીફ આવે. સવારમાં તમે જોઈ લો, નાકમાં આપણે આંકરી નાખે ને, તો આમાં કારી આંકરી થઈ જશે. બાર તમે સુઈ જાઓ, કુલર અને નાખવું પડે, એ કુલર નથી નાખ્યા બરાબર. એ બધા નિયમ હતા, નિયમ ને પર જો મચ્છીમાર ને જો આપવો છે એ આપ્યા નથી બરાબર. મચ્છી નું પાણી નું છે, એનો ઘર છે, બધા મને એનો બધો લડવું આપ્યા મને બરાબર. હું કેસ જીતીને આવ્યો છું, એનો પાણી નું હું બધો બંધ કરી નાખ્યો હતો, એ રોડ કેસ મારું જીતીને હું આવ્યો છું બરાબર. બધો એ કે મને, હું એને કીધું મને લખાણ આપી દો બરાબર. બધા મોટા મોટા બધા જવાબ ભરી લઈ લીધા, પછી મારી જવાબદારી હોય છે, હું મારી જવાબદારી, હવે કોઈ દાદ નથી દેતો બરાબર, નથી લેતો સરપંચ, નથી તલાટી, કોઈ બી માણસ મોટા મોટા કોઈ નથી દેતા, દાદ નથી દેતા, કલેક્ટર દાદ નથી દેતો બરાબર, એ મામલેદાર દાદ નથી દેતો, ફિશરી વાળા છે એ પણ દાદ નથી દેતા. હવે મોટા નાના માણસ ક્યાં જાય બરાબર? એટલે હમણાંના જે સરપંચ છે એ એક્ટિવ છે, પહેલાના જે સરપંચ છે એના ઉપર આક્ષેપ કરો છો કે કેના ઉપર? 15 વર્ષ પહેલા. હા 15 વર્ષ પહેલા એને, હા એ બધા જવાબદાર. હમણાંના તો સરપંચ શું લાગે છે, એક્ટિવ છે ને? હા વિરોધમાં બરાબર છે, હમણાં એ સારા કામ કરે છે બરાબર. ને આ કંપની છે, કંપની વાળા કોઈ દાદ દેતા નથી બરાબર. હવે આપણે જઈએ તો એને કે ભાઈ આપણે અમારે જવું છે, તો પહેલો પાસ કરાવવો પડે છે, એવો છે.